કાચા ઢોળાવવાળા રસ્તાનો જ ઉપયોગ કરી રહ્યા છે કેમ કે આ રસ્તો વન વિભાગમાં આવે છે વન વિભાગ દ્વારા મીઠીબોર ગ્રામ પંચાયતના દસ ગામના લગભગ દસ હજાર લોકોને અવરજવર કરવા માટે પરવાનગી આપતી નથી વન વિભાગે કાંટાના તારની દિવાલ બનાવી દીધી છે અહીંના કોતરો અને ઢોળાવવાળા રસ્તે બાઇક કે ફોર વ્હીલર પસાર કરવું શક્ય નથી આમ છતાં મીઠીબોર ગ્રામ પંચાયતના દૂન ગામથી ભઢવાણ સુધી લોકો ચાલતા જાય છે કેમ કે વઢવાણ તેમને પાકો રસ્તો મળી જાય છે અને છોટા દેપુર જવું હોય તો 25 કિલોમીટર થાય જો કે તેમને ઘર વખરી સામાન લાવવો હોય કે પછી આરોગ્ય સેવા માટે હોસ્પિટલ જવું હોય તો તેમને દાહોદ જિલ્લાના ફાંગિયા ગામેથી જ જવું પડે અને સરપંચનું નું તો 50 કિલોમીટર નો ચક્રાવો લગાવવો પડે છે વઢવાણ થી રસ્તો અંગત કારણોસર અટવાઈ લેશે ને એમાં છે ને ટેન્ડર બી ફળવાઈ ગયેલું છે છ કરોડ પંચાવન લાખની જેવી ગવર્મેન્ટની પોલિસી મુજબ થયેલું છે પણ પરંતુ આ કયા કારણોસર અટવાયેલું છે અમને ખબર નહીં મેં કલેક્ટર સાહેબને બાવીસ તારીખે અમે આવેદનપત્ર પણ આપેલું છે તો પણ અમારે કઈ જગ્યા પર અટવાયેલું છે અમને ખબર નહીં તો અમારું આ તત્ તત્કાલીન આ રસ્તાનું કામગીરી નહીં થાય તો બે હજાર ચોવીસની ચૂંટણી અમે બહિષ્કાર કરીશું રસ્તાજ ના હોય અહી બસની સુવિધા કે આરોગ્યની 108 એમ્બ્યુલન્સ આવતી નથી જેને લઈ જો જંગલવાળા રસ્તેથી જવું પડે તો દર્દીને ઝોલામાં કે ખાટલામાં લઈ જવું પડે ચોમાસાના સમયે તો આ રસ્તો સદંતર બંધ થઈ જાય છે ગામમાં પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા છે પણ જો વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે આજ કાચા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે અમારે હવે રસ્તાની રજૂઆત કરવા માટે આવ્યા છે અને રસ્તાની અમારે જરૂર છે અહીંયા વઢવાણથી દૂન જવાનો 3 કિલોમીટર રસ્તો છે અને આ રસ્તો અમારા માટે એવો રસ્તો છે કે કોઈ બીમાર હોય કોઈ આરોગ્ય કોઈ પણ વસ્તુ બીમાર હોય તો માણસને લઈ જવાની ત્રણ કિલોમીટર ચાલતા આવવું પડે છે વઢવાણ વઢવાણથી જામલી જઈને સાધન મળે તો અમે બેહીએ બાકી અમે અમુક લોકો બીમાર હોય ને સીધો રસ્તો નહીં એટલે ફરીને જવાનો એટલે રસ્તામાં અમુક લોકો બીમાર હોય તો રોકાઈ જાય મરી બી જાય અમુક લોકો ભણવાવાળા છોકરા રોકાઈ બી જાય ને પહોંચી બી જાય ને પહોંચતા બી નહીં એવું છે એટલે અમારી સુવિધા એવું છે કે આ રસ્તોથી જાય એ અમારી મોંઘ છે

બીજું આ જળ જંગલ બધી આદિવાસીઓને જ પેલે છે અમે કંઈ મોંઘીતા નથી કોઈ ઝાડ ઝુંપડી કશું નહીં માંગતા પણ અમારો રસ્તો જોવે પહેલી વાત એટલે અમારો રસ્તો થાય તો અમારો વિકાસ થાય લોકો રોકાય નહીં લોકો કેમ કે ચાલતા આવે સીધા સરળતાથી ઉદયપુર પૂરી જાય અહીંયા પચાસ કિલોમીટર આમ પાંચ ચાર સાલ ફોંગિયાથી ફરીને આવવું પડે ઉદયપુર તો અહીંયા પચીસ કિલોમીટર ઉદયપુર પહોંચી જઈએ અમે જેથી સમયનો વેરફાટ અને રાત્રિના સમયે બાળકોને જંગલ પસાર કરવું મુશ્કેલ હોય

કે વઢવાણથી ધૂણ સુધીનો છ લાખ છપ્પન હજાર રૂપિયાનો રોડ મંજૂર થઈ ગયો છે પણ કયા કારણોસર આ રસ્તો આ દિન સુધી ભણવાયેલ નથી આ રસ્તો ભણવાથી અમારા દસ ગામના આશરે દસથી અગિયાર હજારની વસ્તી હોય અમારે શિક્ષણ આરોગ્ય દરેક બાબતે જે અમને તથા અમારા બાળકોને મુશ્કેલીઓ પડતી હોય વાયા પહોંચા સાલ ફોંગ દાહોદ જિલ્લામાંથી પસાર થવું પડતું હોય જેથી સરકાર સરકારશ્રીને તથા લાગતા વળતા અધિકારી શ્રીઓને અમારી નમ્ર વિનંતી છે કે આ ત્રણ કિમીનો વઢવાણથી ધોણ સુધીનો રસ્તો તાત્કાલિક ભણે અને જો આ રસ્તો તાત્કાલિક ના ભણવા મળે તો અમે આવતી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરવાના છીએ ગામના લોકોએ તેમની વર્ષોની સમસ્યાનો અંત આવી ગયો તેવી આશા બંધાય પણ ગઈ તેમની આશા ઠગારી નિવડી તેવું લાગી રહ્યું છે હવે ગામના લોકો ફરીથી રોડ બનાવવાની માંગણી કરવા સંઘર્ષ કરી રહ્યા છે અમારે વઢવાન થી ડૂણ ગામનો રસ્તો મંજૂર કરી આપવા સરકારને અમે આવેદન પત્ર આપેલું છે એતે કરીને અમને વઢવાન થી ડૂણ ગામનો ત્રણ કિલોમીટર સુધીનો રસ્તો મંજૂર કરી આપવા સરકારને અમે અપીલ કરીએ છીએ તો સરકાર અમને ઝડપથી તાત્કાલિક રસ્તો મંજૂર થયેલો છે તો એ રસ્તો ચાલુ કરીને રસ્તો કરી આપે એવી અમારી ગ્રામજનની માંગ છે થોડા જ દિવસ પહેલા મોટી સંખ્યામાં ગામના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને રસ્તાની માંગણી કરી કે તેમને અવરજવર માટે પાકો રસ્તો બનાવી આપે આવી તો અનેક વાર ગામના લોકોએ રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ નિકાલ ના આવતા હવે નેતાઓની શાન ઠેકાણે લાવવા માટે દસથી બાર ગામના લોકોએ આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે વઢવાણથી દૂરનો રસ્તો મંજૂર થઈ ગયેલો છે એના વર્ક ઓર્ડર પણ નીકળી ગયો છે પરંતુ ફોરેસ્ટ વિભાગની પરવાનગી નહીં મળવાના કારણે હાલ કામ બંધ છે અને એના માટે ખૂબ રજૂઆતો એ વિસ્તારના લોકો પણ કરે છે કારણ કે એમને માત્ર ત્રણ કિલોમીટરના વાંકે એમને ચોત્રીસ કિલોમીટર ઉપરાંતનો ફેરો થાય છે વિદ્યાર્થીઓને છોટાઉદેપુર મુકામે શિક્ષણમાં આવવા માટે અને કોર્ટ કચેરી તમામ કામો માટે એમને ચોત્રીસ કિલોમીટર દાહોદના જિલ્લાના ભાગમાંથી આવવું પડે છે રજૂઆત એમની સાચી છે અને આજે કહીએ લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે અમારો લેવલે મેં ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરી છે જિલ્લા સંકલન સમિતિમાં પણ આ ખૂબ પ્રશ્ન ઉપાયડો છે પણ કોઈક કારણસર આની મંજૂરી મળવામાં વિલંબ છે એટલે આજે કલેક્ટર મેડમને એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે છેવાડાના માનવી સુધી જે વિકાસ પહોંચ્યો છે તેવા સરકાર દાવા કરી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના છેવારે આવેલ મીઠીબોર ગામમાં આ દાવા નક્કોર સાબિત થઈ રહ્યા છે સરકાર તો મોટા મોટા દાવા કરી રહી છે પરંતુ મીઠીબોર ગામમાં જે ગામ લોકોને રસ્તો જવા માટે અહીંયા સમાપ્ત થઈ જાય છે અને જંગલમાંથી ગામ લોકો પસાર થઈ રહ્યા છે ગામ લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હતી પરંતુ તંત્રને જે કાન છે તે બેરા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી હાલ ગામ લોકો માંગ કરી રહ્યા છે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર